वारता रे वारता भाभा ढोर चारता चपटी बोर लावता छोकरा समझावता। वारता रे वारता भाभा ढोर चारता चपटी बोर लावता छोकरा समझावता। एक छोकरो रीसाणो कोठी पाछड़ संताणो कोठी पड़ी आड़ी छोकराए चीज पाड़ी अररर माड़ी। गुड मॉर्निंग फ्रेंड्स, केम छो? मजा मने वार्ता रे वार्ता गीत सांभळवानी मजा आवी तमने? आवी ने तो जो तमने मलवा कोण आव्यो छे? कोण छे कहो जोए? चकलीबेन छे। चकलीबेन जो, हाँ चकलीबेन એનું ઘર બતાવવા આવ્યા છે તમને। તો આજે બાળ મિત્રો આપણે સરસ મજાની વાર્તા સાંભળવાના છે, તો તમે બધા વાર્તા સાંભળવા માટે તૈયાર છો ને? હા, આજે હું વાર્તા કહેવાની છું ચકલી અને કાગડો। તો તમે બધા રેડી છો ને સાંભળવા? તો ધ્યાનથી સાંભળજો બાળ મિત્રો। તો ચલો હવે આપણે વાર્તા કરીએ। વાર્તાનું નામ શું છે યાદ છે તમને? ચકલી અને કાગડો। એક સરસ મજાનું નાનું એવું જંગલ હતું, એમાં અનેક પક્ષીઓ રહેતા હતા। સંપીને રહે અને આખો દિવસ કિલ્લોલ કરીને આનંદથી રહેતા હતા। એક દિવસ ચકલીબેન એનો માળો બનાવી રહી હતી, એનો માળો સરસ મજાનો સજાવી રહી હતી। તેટલામાં ત્યાં કાગડાભાઈ આવ્યા। કાગડાભાઈ ચકલીબેનને કહે, ચકલીબેન ચકલીબેન આ તમે શું કરી રહ્યા છો? તો ચકલીબેન કાગડાભાઈને કહે, કાગડાભાઈ હવે વરસાદની મોસમ આવવાની છે તો હું મારો માળો મજબૂત કરી રહી છું। ચકલીબેન તો બહુ મહેનતુ હતા અને કાગડાભાઈ એકદમ આળસુ। તો ચકલીબેને કહ્યું, કાગડાભાઈ તમારે તમારો માળો મજબૂત નથી કરવો? અરે ચકલીબેન, માળાને શું મજબૂત કરવાનો? માળામાં તો આપણું શરીર ઢંકાય ને આપણે તાળ તડકો ના લાગે એટલું ધ્યાન રાખવાનું। જો મારો માળો, મને તો તડકો લાગતો જ નથી, બે ડાંખડા આમ મૂક્યા ને બે તણખલા આમ મૂક્યા એટલે થઈ ગયો માળો। એમાં આટલી બધી મહેનત કરવાની કંઈ જરૂર નથી ચકલીબેન, તમે બહુ મહેનત કરી રહ્યા છો। ચકલીબહેન કહે, નહીં નહીં, વાવાઝોડા સાથે વરસાદ આવ્યો તો આપણો માળો તૂટી જશે, એના કરતાં અત્યારે સમય છે તો એનો ઉપયોગ કરીને આપણે આપણો માળો મજબૂત કરી દઈએ। કાગડાભાઈ તમે પણ તમારા માળાનું ધ્યાન રાખો ને। કાગડાભાઈ કહે, નહીં નહીં, મને કંઈ જરૂર નથી ચકલીબેન, તમે તમારું કામ કરો ને। ચકલીબેન એનું કામ કરવા લાગે ને કાગડાભાઈ તો એના માળામાં જઈને આનંદથી આજુબાજુના વાતાવરણને નિહાળવા લાગ્યા। તો થોડાક જ સમયમાં વાવાઝોડા સાથે વરસાદ ફૂંકાયો અને પહેલાં જ વાવાઝોડામાં કાગડાભાઈનો માળો તૂટી ગયો। થોડી વાર તો કાગડાભાઈએ રાહ જોઈ, પછી તો વરસાદ તોફૂલ શરૂ થઈ ગયો અને કાગડાભાઈ આખા પીલાઈ ગયા અને ઠંડીથી ધ્રુજવા લાગ્યા। કાગડાભાઈને થયું, પડોશમાં ચકલીબેન છે તો મને એની મદદ લેવા દે, મને બહુ ઠંડી લાગે છે, અરે વાહ હું તો આખો પીલાઈ ગયો છું, ચલ ચલ હવે મારે ચકલીબેનના માળામાં જઈને થોડી વાર આરામ કરવો પડશે। કાગડાભાઈ તો ચકલીબેનના માળા પાસે ગયા અને એમના દરવાજો ઠોકવા લાગ્યા, ચકલીબેન ચકલીબેન ખોલો ને, મને ઠંડી લાગે છે, હું વરસાદથી આખો પીનાઈ ગયો છું। ચકલીબેન કહે, કાગડાભાઈ થોડી વાર ઊભા રહો ને, હું મારા પપ્પુને નવડાવી રહી છું। કાગડાભાઈ તો ચકલીબેનની વાત સાંભળી ને થોડી વાર ઊભા રહ્યા અને વરસાદ તો ઊભો રહેવાનું નામ જ ના લે અને કાગડાભાઈ તો પીલાઈને ઠંડીથી ધ્રુજવા લાગ્યા। કાગડાભાઈએ પાછો દરવાજો ઠોક્યો ને કહે, ચકલીબેન ચકલીબેન દરવાજો ખોલો ને, મને બહુ જ ઠંડી લાગે છે, હું આખો પીલાઈ ગયો છું। ચકલીબેન કહે, કાગડાભાઈ ઊભા રહો ને, હું મારા પપ્પુને કાળો ટીકો કરી રહી છું, થોડી વાર ઊભા રહો। કાગડાભાઈ તો થોડી વાર ઊભા રહ્યા અને આ તો વરસાદ ઊભો જ ના રહે, બહુ જ વરસાદ પડવા લાગ્યો ને કાગડાભાઈને ઠંડી ચડી ગઈ અને ઠંડીથી ધ્રુજતા ધ્રુજતા પાછો દરવાજો ઠોક્યો।
ચકલીબેન ચકલીબેન જલ્દી ખોલો, મને બહુ જ ઠંડી લાગે છે, મારાથી નથી ઊભું રહેવાતું, ચકલીબેન ખોલો ને. ચકલીબહેન અંદરથી બોલ્યા, કાગડાભાઈ થોડી વાર ઊભા રહો, હું મારા પપ્પુની ખીર બનાવી રહી છું, થોડી વાર ઊભા રહો. કાગડાભાઈ થોડી વાર ઊભા રહ્યા. હવે તો કાગડાભાઈની ધીરજ પણ ખૂટી ગઈ. હવે કાગડાભાઈથી વરસાદ અને ઠંડી સહન જ નહોતી થતી. કાગડાભાઈએ પાછો દરવાજો ખોલ્યો. ચકલીબહેન હવે મારાથી નથી ઊભું રહેવાતું, હું ઠંડીથી ધ્રુજી રહ્યો છું, તમે જલ્દી દરવાજો ખોલો ને. ચકલીબેને તો આવું સાંભળીને દરવાજો ખોલ્યો. આવો કાગડાભાઈ. કાગડાભાઈને શરીર લૂછવા માટે રૂમાલ આપ્યો. કાગડાભાઈને કહ્યું, હવે તમે અહીંયા બેસો, હું નાઈને આવું છું. ચકલીબેન તો નાવા જતા રહ્યા અને કાગડાભાઈને બેસવાનું કહ્યું. ત્યાં જ કાગડાભાઈ બેસી ગયા આરામથી. કાગડાભાઈને હવે થોડું સારું લાગવા લાગ્યું અને આરામ કરતા જ હતા ત્યાં રસોડામાંથી ખીરની સ્મેલ આવવા લાગી ને કાગડાભાઈ તો લલચાયા અને રસોડામાં ચાલ્યા ગયા. કાગડાભાઈ રસોડામાં જઈને પપ્પુ માટે રાંધેલી ખીર વાડકીમાં લીધી અને ખાવા લાગ્યા. અને ખાવામાં એટલા તલ્લીન થઈ ગયા કે કાગડાભાઈ તો ચૂલામાં જ બેસી ગયા. એટલામાં ત્યાં ચકલીબેન આવ્યા. ચકલીબેન કહેવા લાગ્યા, કાગડાભાઈ આ શું કરી રહ્યા છો, તમે મારા પપ્પુની ખીર ખાઈ રહ્યા છો. તો કાગડાભાઈ કે, ઓ મા ચકલીબેન મારી પૂંછડી સળગી ગઈ, ઓ મા મારી પૂંછડી સળગી ગઈ, કોઈ મારી પૂંછડીને બુઝાવો, એની આગને બુઝાવો, મારી પૂંછડી સળગી ગઈ. આમ કરતા કરતા કાગડાભાઈ તો ચકલીબેનના ઘરમાંથી બહાર નીકળી ગયા અને કાગડાભાઈ ચકલીબેનના ઘરની બહાર નીકળી ગયા અને વરસાદથી એની પૂંછડી બુજાઈ ગઈ. જોયું ને બાળ મિત્રો, ચકલીબેને કાગડાભાઈને મદદ કરી અને કાગડાભાઈએ એનો શું કર્યો, દુરુપયોગ કર્યો. તમે વિચારો કે આવું કાગડાભાઈએ કરાય કરાય કે ના કરાય? હા, ના કરાય. ચકલીબેને એમને મદદ કરી, એમને વરસાદથી બચાવ્યા, તો કાગડાભાઈને ચકલીબેન થોડી ખીર આપત જ ને ખાવા. કાગડાભાઈએ આવું ગંદું કામ કર્યું તો એની પૂંછડી શું થઈ ગઈ, સળગી ગઈ. બાળ મિત્રો, તમને વાર્તા સાંભળવાની મજા આવી ને? તો હવે હું તમને કંઈક પૂછું છું, તમારે એનો મને જવાબ આપવાનો છે. તમે લોકો કોના જેવા બનવા માંગો, ચકલી જેવા કે કાગડાભાઈ જેવા? તમને કોણ ગમે તમે મને કહો. કોણ? ચકલીબેન. હા, ચકલીબેન કેવા હતા? કેવા હતા? હા, ઘણા મહેનતુ હતા. હવે વિચારો કે કાગડાભાઈની પૂંછડી સળગી ગઈ, જો કાગડાભાઈએ શું કર્યું હતે તો એમની પૂંછડી ના સળગતે? તમે મને વિચારો અને કહો શું કર્યું હતે. હા, રાહ જોઈ હતી અને ખીરની સ્મેલનો આનંદ લીધો હતો. તો ચકલીબેન નાહીને બહાર આવત તો પપ્પુની સાથે કાગડાભાઈને પણ ખીર આપત ને? તો કોઈ પણ આપણે મદદ કરે તો એનો શું ના કરવો જોઈએ, કોણ કહેશે મને? અરે વાહ, દુરુપયોગ, સરસ, તમે લોકો તો બહુ જ હોશિયાર છો. મને આશા છે કે તમને આ વાર્તા સાંભળવાની ખૂબ મજા આવીને બાળમિત્રો. તો બાળમિત્રો, આ વાર્તા તમારે પાછી ધ્યાનથી સાંભળવાની છે અને આ વાર્તા પરથી આપણે શું શીખવા મળે છે તેની ચર્ચા તમારા ફ્રેન્ડ સાથે કરવાની છે, બરાબર? ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો અને આ વાર્તા સાંભળજો. ઓકે બાળમિત્રો, પાછા મળશું આપણે, ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. ઓકે બાળમિત્રો, તો મળીશું પાછા, આવજો. જય શ્રી કૃષ્ણ.